કાકા હા તમને ખબર છે હમણાં બે દિવસ પહેલા આમ પેલું ફેસબુક અને ઇન્સ્ટાનું આખું સર્વર ડાઉન થઈ ગયેલું ખબર છે હા મને મેસેજ આવેલો શું સર્વર ડાઉન થઈ ગયો એનો ના ના એવું લખ્યું હતું કે શેઠ ખરા ને શેઠ એ બે દિવસ ધંધામાં જો ધ્યાન ના આપે ને જો ધંધે ના જાય તો શું હાલત થાય જોઈ લો શેઠ આપણો ઝુકરબર્ગ ગયેલો ને જામનગર લગ્નમાં અચ્છા અમુક લોકોએ તો જામનગરમાં હું કર્યું ખબર છે હું આ ફેસબુક ડાઉન થયું ને તો પોતાના ફોટા પ્રિન્ટઆઉટ કાઢીને જામનગરની દિવાલો પર ચોંટાડ્યા હે નીચે લખ્યા લાઈક કરો શેર કરો કમેન્ટ કરો હે એટલે કેવું ઝુકરબર્ગને ખ્યાલ આવે ને યાર કે ફેસબુક ડાઉન છે ધંધામાં ધ્યાન આપો ને તો પછી મુકેશ કાકા પાસેથી શીખો હું ચાલુ લગ્ન ફંક્શનમાં ત્રણે ત્રણ દિવસ કરોડો લોકોને SMS આયા છે હું કે તમારું રિચાર્જ સમાપ્ત થઈ રહ્યું છે જલ્દીથી રિચાર્જ કરાવો અલા મોટા ભાઈ કરાવી દઈશું રિચાર્જ તમે લગ્નમાં ધ્યાન આપો પણ આ કેવા ઝુકરબર્ગે ગુજરાતી પાસેથી શીખવું પડે પણ આ ત્રણ દિવસ તો અનંત અંબાણીના લગ્નના જે વિડીયોઝ જોઈ જોઈને જે લોકોએ ટાઈમ કાઢ્યો છે મને જ કેટલા મેસેજ આયા હું કે અંબાણીના લગ્નમાં રિહાના હતી અને આપણા લગ્નમાં કેટલાય રિહાણા હોય છે હા બહુ રિસાય એક મેસેજ તો કેવો આવ્યો હું કે જોયું કાકા મોઘવારી તો કે અંબાણીને પણ નડી છે શહેર છોડીને ગામડામાં લગ્ન કર્યા શું વાત કરે સમજોલા તમે લોકો આ અંબાણી છે અંબાણી તારે મુકેશ કાકા સાદગી બતાડતા હોય તો એ સાદગી કહેવાય આપણે સાદગી બતાડીએ ને તો લોકો એવું માને કે આલા પાર્ટી ઉઠી ગઈ લાગે છે પણ આ લગ્ન આપણા લગ્ન કરતા આમ બહુ અલગ નહીં ફરક તો પડે હું કહું પડે જ ને લા 1200 કરોડનો ખર્ચો કર્યો છે આપણા ત્રણ શહેરના કોર્પોરેશનનું બજેટ આટલું નહીં અને આપણા લગ્નોમાં કેવું હોય હું ઓહો હો બેટા તું તો કેટલો મોટો થઈ ગયો તો પણ થાય જ ને એની પાસે બીજું કોઈ ઓપ્શન હતું એટલે આવા બધા આગળ આવા પ્રશ્નો પહેલા લગ્નમાં ના પૂછે કોઈ બરાબર પછી બીજું પેલું નહીં ઓળખી મને ઓળખી તો હવે અંબાણીના લગ્નમાં જો આખું જગત જેમને ઓળખતું હતું ને એ લોકો જ ભેગા થયેલા આપણામાં તો કેટલાય લોકો સલાહ આપતા હોય ને કેટલાય રિસાઈને બેઠા હોય 101નો ચાંદલો કરે 4 જણનું ફેમિલી અને આઈને એવું ખાય તો એ કાકા તમને કહું અનંત પોતે પીરસવા નીકળ્યો હતો તે એવું આપણા છોકરાઓ પણ કરે જ છે ને એ તો પેલા વાંઢા ઓલા હે જે કોકની સાથે ગોઠવાઈ જાય એવી આશાથી દાળની ડોલ લઈને ફરતો હોય આ બધા હાઈફાઈ લગાનો કહેવાયેલા મોટા મોટા ડિપાર્ટમેન્ટના જનરલ મેનેજર ત્યાં પાર્કિંગ કરાવતા હતા હું વાત કરો તો અને આપણે તો ત્યાં ફુગ્ગા વેચવા જ બેહી શકાય નહીં તો એ ના વેચાય કેમ એક કે બાળક જોયા ત્યાં વિડીયોમાં ના હતા જ નહીં નહીં તો ભાજી તું જપ આ બધું પતો આ અલગ લેવાના લગ્ન કેવા તું સોંગ વગાડ લા હા જો કાકા તું યાર ફરી પાછી નવી ચોપડી લાવેલા ફિલોસોફી નથી ફિલોસોફી એ બધું મિક્સ છે આમ કહેવતો છે શાયરી છે ફિલોસોફી છે બે વાક્યમાં જીવતરનું જ્ઞાન છે એમ એમ ખરેખર જો આમાં કેવું લખ્યું છે ખોટો ભાર લઈને ફરવું નહીં જતું કરવામાં જ મજા છે કરેક્ટ એટલે જ કાયમ ચૂરણની 2 ચમચી રોજ રાત્રે લઉં છું આ એ ભાર જતો કરવાની વાત છે તો પ્રેક્ટિકલ સમજાવું છું તને નહીં આવું બધું આમાં તો હું જે બીજું આ જો શાયરી છે હું કે ટેવાઈ ગયો છે મોગરો હવે મધમાખીના આતંકથી હા ડંખને પણ મીઠો સ્પર્શ કહે છે એ પણ નજાકતથી લગ્નના 15-20 વર્ષ થઈ જાય ને એનું આ વર્ણન છે હે જો ફરી વાંચ નંબર નહીં વાંચું આ તો તમે માનો છો ને હું મિત્ર એસા કીજીએ ઢાલ સરીકો હોય સુખ મેં રહે પીછે દુઃખ મેં આગે હોય આવું નહીં હોતું લા સુખ મેં પીછે દુઃખ મેં આગે નહીં હોતું હું વાત કરો છો આ જો વરઘોડો નીકળે તો બધા આગળ હોય છે ઠાઠડી નીકળે તો બધા પાછળ હોય છે હે તાક મૂકી દે આ બધું યુટ્યુબ પર એક ક્વેશ્ચન આવ્યો છે હું નામ છે નિક્કી 23045 એનો સવાલ છે હું કેવું લાગ એટલે આવું હોય ને પેલું યુઝર આઈડી હોય આવું નામ રાખ્યું છે હા હું કે સવાલ એ છે કે નિક્કી 20 વર્ષનો છે હા અને એવું પૂછે છે કે હું પ્રોફેશનલ કેરિયર કાઉન્સેલિંગ લઉં છું હા પણ મારા બધા સગાવાલા મને અલગ અલગ સલાહો આપે છે એમાં હું કન્ફ્યુઝ થઈ જાઉં છું એનું નામ જ સગાવાલા 4 સગાવાલા ભેગા થઈને એટલું ધ્યાન આપશે કે 4 જણ તને અલગ અલગ દિશાનું જ્ઞાન આપશે તું તારી નક્કી કરેલી દિશામાં જ જજે ભાઈ હા યાર ક્યું કે પેલું કહેવાય છે ને રિશ્તેદારો કા ક્યા હે હું ક્યા હે 4 રિશ્તેદાર એક દિશા મેં તભી ચલતે હે હા 4 રિશ્તેદાર એક દિશા મેં તભી ચલતે હે જબ પાંચવા કંધે પર હો વાહ વાહ કાકા લાયા લાયા હા બોસ
તારે. અને પાછા કે શું ખબર છે, મને નથી સમજાતું આ નવી પેઢીનું શું થશે. હું કહું, હું આ નવી પેઢી ભણશે, નોકરી ધંધો કરશે, પરણશે, મા બાપ બનશે, પૈસા ભેગા કરશે, દીકરા દીકરીને પરણાવશે, નિવૃત્ત થશે, અને પછી આ નવી પેઢીનું શું થશે એવો પ્રશ્ન પૂછશે. એટલે નિક્કી પ્રોફેશનલ કાઉન્સેલિંગ લઈને આગળ વધલા, બધું જવા દે. ભાઈ યુટ્યુબ પર બીજો સવાલ છે, આદે પ્રણવનો સવાલ છે. પ્રણવ એવું કહે છે કે ભૈલુભાઈ તમારા માટે સવાલ છે. ક્યાં બાત હે કાકા, હું પહેલી વાર ફર્સ્ટ ટાઈમ મારા માટે સવાલ છે. આપ જવાબ આલ કે ભૈલુભાઈ લગ્ન ક્યારે કરવાના. લે આલ આ જવાબ આલ લે. અરે યાર બોલ બોલ બોલ. પણ યાર પ્રેમ થવો જોઈએ ને કાકા. જો આમાં શું છે, પ્રેમ એક આર્ટ છે. મેં કોમર્સ લીધેલું, જવા દે મને એમ જ પડે. તું બોલ. એ યાર બોલ. હવે હું બોલું, મને એટલું જ ખબર છે કે પ્રેમમાં પડેલો પુરુષ એનો 2 GB ડેટા વિડીયો કોલ માટે બચાવીને રાખે. પણ હું તો એવું પણ નહીં કરતો. તો હું કરાવું. મને કેવું આમ પેલું આમ કહેવાય ને, પ્યોર લવ જોઈએ છે એકદમ, ખબર છે. એમ પ્યોર લવ એટલે કેવું? કેવું? બિના જિસ્મ કો છુએ. હા, બિના જિસ્મ કો છુએ જો રૂહ સે લિપટ જાય. બિના જિસ્મ કો છુએ જો રૂહ સે લિપટ જાય. વો ભૂત હોતા હૈ ભૂત ઇશ્ક નહીં. બે યાર તો તમને ખબર છે રિલેશનશિપમાં શું થાય? છોકરીનું કેવું હોય, રિલેશનશિપની શરૂઆત સિગરેટ છોડાવવાથી થાય અને જતા જતા હાથમાં દારૂની બોટલ પકડાઈને જાય. એ નબળા કહેવાય. લોકો નથી એવી રીતે કોઈ છોકરી કોઈને પસંદ કરતી. તેના જ કરે ને. લા તમે લોકો ચાલુ કર્યું છે કે પ્યાર અંધા હોતા હૈ, બાકી સૂંઘ સકતા હૈ. સરકારી નોકરી, પગાર, પ્રોપર્ટી સબ સૂંઘ સકતા હૈ. તને હું ખબર છોકરીઓની પસંદ વિશે? ખબર છે. આજે છોકરાઓ જો પિંક કલર ના હોત ને, છોકરાઓ પિંક કલર ના હોત ને, તો એક કે છોકરાઓ સિંગલ ના હોત. તને લાફો મારું લાગ, કોટી વસારી મારે. હું કહું છું, હા આ માર્ચમાં તો હવે કંટાળો આવે. એટલે કેમ કઈક કરો લા, હવે 2020 મેચ ને એવું બધું લાવો, ઇલેક્શન લાવો, કઈક લો, મજા આવે, ટાઈમ પાસ થાય. તો હું શું કહું છું, હા આ વખતે તમે એકાદ ટીમને સ્પોન્સર કરો ને. વાતું હશે આત્મઘાતી સજેશનો આલે. જેણે પણ આપણી ટીમને સ્પોન્સર કરી છે, પછી સ્પોન્સર કરવા લાયક રહે નહીં. હે જો પહેલા માલિયા, પછી પેલું સહારા, પછી પેલું બાયજુસ, છેલ્લે તો પેટીએમ. ઉઠી જવાય બધાથી. આવું તો કોઈ વિચાર્યું જ નહીં. તો પછી કઈ નહીં, અત્યારે જો ક્રિકેટ ને ઇલેક્શન નો જયારે માહોલ આવશે ત્યારે આવશે. અત્યારે તો પરીક્ષાઓનો માહોલ છે. અને મને અત્યારના આ જનરેશન પર એકદમ આ લોકોની બુદ્ધિ પર પૂરેપૂરો મને વિશ્વાસ છે. બહુ જોરદાર છોકરાઓ છે, સારું જ કરશે. અમારી જેવી બુદ્ધિ નહીં. તમારી જેવી બુદ્ધિ નહીં એટલે? નતાલા અમે આટલા હોશિયાર નતા. એમ મેં તો આખું બાળપણ એવું જ સમજતો હતો કે હોસ્પિટલમાં જે નર્સ હોય ને ડોક્ટરની વાઇફ હોય એમ. એટલે આ છોકરાઓ તો સરસ પરીક્ષા આપશે. સરસ પરીક્ષા આપો બેટા, અને વેકેશનમાં મજા કરો. ફોન આવ્યો કાકા. હા તો લાય. હેલો હેલો. હા ફેનિલ બેટા, કેવું છે? એકદમ મજામાં. શું કરે શું કરે? બોલ બેટા, કેમ ફોન કર્યો? અરે સાંભળો. હા આજે છે ને મારા બાની બર્થડે છે. બાની બર્થડે છે તો તમે આવવાના છો? તારી બાની બર્થડે મેં શું કરું? હવે જોઈશ. આવે ચાલ ને. ઓકે. હું કહું છું, હેલો બાની બર્થડે છે, બર્થડે ગિફ્ટ શું આપવાનો બાને? ફૂટબોલ. ફૂટબોલ અલાય બાને? આ ઉંમરે ફૂટબોલ અલાય? તેમણે પણ મારી બર્થડે વખતે મહાભારતની ચોપડી આપી હતી. તે એલા.